જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તથા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂપિયા 8,034 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા વિકાસ કામોના સંકલ્પ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યા તથા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા। નર્મદા મા નર્મદા સદીઓથી તરસ છિપાવતી અમૃત પીવડાવતી ખેતરોને હરિયાળા કરતી જન જનની તરસ છિપાવતી મા નર્મદા। એક સમય હતો જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે લગભગ 3 મિલિયન એકર ફીટ જેટલું નર્મદાનું પાણી સમુદ્રમાં વ્યર્થ વહી જતું અને આ બાજુ ગુજરાતના ઘણા વિસ્તારો સુક્કા ભઠ્ઠ રહી જતા। એટલે જ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો ગુજરાતના ખૂણે ખૂણા સુધી પાણી પહોંચાડવાનો। જો ગુજરાતનો સર્વાંગીણ વિકાસ કરવો હોય તો જેમ શીરા અને ધમનીમાં રક્ત વહે લોહી વહે એમ ગુજરાતને ખૂણે ખૂણે પાણી વહેતું થાય તો જ ગુજરાતનો સ્થાયી અને કાયમી વિકાસ થાય। ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારોમાં અવિરત પ્રયત્નો થકી સુજલામ સુફલામ યોજનાની 332 કિલોમીટર લાંબી નહેર અને 12 પાઇપલાઇનો થકી 434 ગામોના 737 તળાવો ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે જેનાથી 2.25 લાખ એકર જમીન નવપલ્લવિત થઈ છે। માનનીય નરેન્દ્રભાઈના આ જ સંકલ્પને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અથાગ પ્રયાસો આદર્યા એ લક્ષ્ય સાથે કે ઉત્તર ગુજરાતનું એક પણ ગામ પીવાના કે સિંચાઈના પાણીથી વંચિત ન રહે અને જુઓ 2 દાયકાની અથાગ મહેનતના પરિણામે આજે 22,000 કિલોમીટરની લંબાઈના કેનાલ માળખાથી ઉત્તર ગુજરાતના 13.5 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનું પહોંચે છે પાણી અને ખેડૂતોને હાશકારો આપે છે। જો કે સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે પાણીની કિંમત સમજતા બનાસકાંઠાના ખેડૂતો પણ હવે સ્માર્ટ બન્યા છે। જિલ્લો બન્યો છે સૂક્ષ્મ સિંચાઈમાં અગ્રેસર। પણ જેમ 12 ગાઉએ બોલી બદલાય ને એમ જ ભૌગોલિક પરિસ્થિતિ પણ બદલાતી હતી એટલે આવા સમયે મલ્ટી લેવલ પ્લાનિંગ જરૂરી હતું જેના માટે જ સુજલામ સુફલામ યોજનાની કસરા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા મલાણા સહિત 160 કરતા વધુ તળાવોમાં નર્મદાનું પાણી પહોંચાડવા અને ડિંડરોલથી મુક્તેશ્વર તથા કર્માવત સુધી બીજી પાઇપલાઇન નાખવા માટે યોજના બનાવવામાં આવી। કચ્છના નાના રણમાં પાણી લઈ જતી રૂપેણ અને પુષ્પાવતી જેવી નદીઓ પર ચેક ડેમો બનાવી આ નદીઓને પુનર્જીવિત કરવાનું આયોજન કરાયું અને હા ઉત્તર ગુજરાતમાં જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચી શક્યું ત્યાં વરસાદ પડે ત્યારથી લઈને ક્યાં કેટલું પાણી ક્યાંથી ઉપલબ્ધ થશે એની પૂરી ગણતરી કરીને પાણીની વહેંચણીના પદ્ધતિસરના વૈજ્ઞાનિક અભિગમ સાથેની રિચાર્જ માટેની અટલ ભૂજલ યોજના આકાર લેવા જઈ રહી છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં પાણીની તંગીને ભૂતકાળ બનાવી શકાય સાથે જ સરદાર સરોવરની વેજપુર અને માડકા શાખા નહેર વચ્ચેના 22 ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા એક નવી નહેર બનવાની છે। સાંતલપુર તાલુકાના ઊંચાણવાળા વિસ્તારોમાં રહેલા 11 જેટલા ગામોને પાઇપલાઇનથી પહોંચશે પાણી। કાંકરેજ દિયોદર અને પાટણના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની ખેંચ દૂર કરવા રૂપિયા 13 કરોડના ખર્ચે પાણી પુરવઠાની એક યોજના પણ આકાર લેવા જઈ રહી છે તો ગામે ગામ ઘરે ઘરે અને ખેતરે ખેતરે પાણી પહોંચશે અને આમ જ ડબલ એન્જિન સાથે વિશ્વાસથી વિકાસની આ યાત્રા આમ જ અવિરત ચાલતી જ રહેશે। જય જય ગરવી ગુજરાત।